નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયજી સરવૈયા આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે મરઘીમાં, અંતઃફલન, અપ્રત્યય પ્રસવીય પ્રાણીઓ, જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેવા પ્રાણીઓ, અને અંડ એટલે કે ઈંડું આપતા હોય અંડપ્રસવી પ્રાણીઓ, તો એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે દેડકાનું જીવનચક્ર અને કાયાંતરણ, કે જે દેડકો જે ઈંડામાંથી જે લાર્વા કે ટેડપોલમાંથી પાછો પુખ્ત દેડકોને એડલ્ટ દેડકો છે ત્યાં સુધી રૂપાંતર થવાની જે આખી ક્રિયા છે એને કાયાંતરણ કહેવાય. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ વાત કરીએ દેડકો. હવે તમારું પાઠ્યપુસ્તક છે એમાં તમને આકૃતિ નંબર 9.10માં દેડકાને જીવનચક્ર, દેડકાનું જીવનચક્ર દર્શાવતો એક શાર્ટ છે એ દોરેલો છે. તો કે દેડકો છે એ ઈંડા મૂકે છે, અંડકોષ અને એના શુક્રકોષ જે પાણીમાં બાહ્ય ફલન દ્વારા મુક્ત થાય છે અને ફલન થઈને યુગ્મન જ બને છે. તો આ રીતના ઈંડા છે તો કેવી વનસ્પતિ કે જે પાણીની અંદર હોય, આપણે ખબર છે કે એ ઈંડા છે એની ફરતે જેલી જેવું પડ બહારનું આવરણ આવેલું છે શીકણું, અને એવું કહે છે તો કે ઈંડાને જોડી રાખે છે. એના કારણે જે પાણીની અંદર જે વનસ્પતિ રહેલી હોય તેની પર ચોંટી જાય છે. ત્યારબાદ એમાંથી આવું જે શરૂઆતનો ટેડપોલ, એ ઈંડામાંથી કેટલાક છે આવા ટેડપોલ જે દેડકાને આપણે બચ્ચા કહીએ છીએ તે ઈંડામાંથી બહાર આવે છે અને પાણીમાં તમે તરતા જોયા છે. સૌ પ્રથમ એના અગ્ર ઉપર એટલે કે જે આગળના પગ છે એ વિકાસ પામે છે બંને બાજુ, ત્યારબાદ આગળ અને ત્યારબાદ જે પાછળના પગ છે એવી રીતે વિકાસ પામે છે અંત્ય ટેડપોલ, અને ત્યારબાદ છે એ પુખ્ત ટેડપોલ છે એમાં એ રૂપાંતર પામે છે. તો આ રીતે છે એ દેડકાનું જીવનચક્ર છે જે આપણે વિસ્તૃતમાં સમજવાનું છે. હવે દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે કે જે બાહ્ય ફલન અને જે ઈંડું આપે છે, જે અંડપ્રસવી છે. દેડકો છે એ શું આપે છે? ઈંડું આપે છે. એટલે એ પ્રાણી કેવું થયું? અંડપ્રસવી પ્રાણી. હવે આપણે જોઈએ કે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાનું નિરીક્ષણ કરો. હવે ક્યાં સુધી? તો કે દેડકાના ઈંડાથી. હવે તમે તળાવ કે કોઈ એવા બંધિયાર પાણીમાં ઈંડાને જોવો, ત્યારથી લઈને જ્યાં સુધી એ દેડકો પુખ્ત ન બને ત્યાં સુધી શું કરવાનું છે? એનું નિરીક્ષણ અથવા તો અવલોકન કરવાનું છે. આપણે અવસ્થાઓ એટલે કે ઈંડું, તેમાંથી ટેડપોલ, તેમાંથી થોડુંક મોટું ટેડપોલ, ત્યારબાદ એમાંથી જે પુખ્ત બને છે, એ બધી અવસ્થાઓ અથવા તો એના આપણે તબક્કા કહીએ છીએ એ જોઈશું. હવે જેમ કે ઈંડા ટેડપોલ અથવા તો આપણે લાર્વા પણ કહીએ છીએ, એમાંથી પુખ્ત ઈંડામાંથી ટેડપોલ બને અથવા તો લાર્વા અને એમાંથી પુખ્ત, એવી રીતે એના તબક્કા છે જે દેડકો છે તેના. પહેલાં ઈંડો હોય એમાંથી તેડપોલ અને પુખ્ત દેડકો. હવે આપણે જોવાનું છે કે શું તેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે. એટલે કે જે આ તેડપોલ આપણે જોઈએ છે દેડકાનું બચ્ચું, તો એ શું પુખ્ત દેડકાથી એટલે કે મોટો દેડકો હોય છે એનાથી ભિન્ન એટલે કે અલગ હોય છે? તો કે હા, એકદમ અલગ હોય છે. હવે આપણે જોઈએ કે શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? હવે આપણે આવા પ્રકારના પ્રાણી જોઈએ તો આપણે પાણીમાં એવું લાગે તો આ કોઈ માછલી છે એનું બચ્ચું હોય છે, આપણે એવું દેખાય જ નહીં કે આ દેડકાનું બચ્ચું હોય. જ્યારે મોટું થાય અને કૂદકા મારે ત્યારે આપણે જોઈ શકીએ કે આ દેડકાનું બચ્ચું છે. તો આવું આપણે પ્રાણી જોઈએ તો આપણે કોઈ દિવસ એવું વિચારી શકીએ કે આ છે એ મોટું થઈને દેડકો થશે? હવે તેવી જ રીતે
રેશમ કીડાની ઈયળ અથવા તો પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. જેવી રીતે આ દેડકાનો ટેડપોલ છે એ પુખ્તથી અલગ દેખાય છે, એવી રીતે રેશમના જે કીડા છે ઈયળ અથવા તેને આપણે પ્યુપા કહીએ એ પણ પુખ્ત રેશમના કીડાથી કેવી દેખાય છે? ભિન્ન અથવા તો ખૂબ જ અલગ દેખાય છે. હવે આપણે આગળ જોઈએ કે પુખ્તમાં જોવા મળતા લક્ષણો. પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. જેવા લક્ષણો છે એ પુખ્ત દેડકામાં જોવા મળે છે એવા છે એ નવજાત, એટલે કે જ્યારે ઈંડામાંથી બહાર આવે અથવા તો જે ટેડપોલ અવસ્થામાં હોય એ અવસ્થામાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? હવે આપણે જોવાનું તો એમાં કઈ પ્રક્રિયા ઉતે શું થાય છે કે જે દેડકામાં પરિણામે છે. તમે એક સુંદર ફૂદા જેને મોથ પણ કહેવાય ને અંડઘરમાંથી બહાર નીકળતું જોયું હશે. એક સુંદર ફૂદાને અંડ એટલે કે ઈંડાઘરમાંથી બહાર નીકળતું જોયું છે. હવે ટેડપોલ છે એ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. આપણે ધોરણ 6માં પણ દેડકાનું જોઈએ કે દેડકા છે એની પગ જે આંગળીઓ છે એની વચ્ચે એક ઝાલપાદ એટલે કે ચામડી જોડાયેલી હોય છે, એના કારણે એ તરી શકે છે. અને પાસળના પગ છે એ અગ્ર ઉપાંગ કરતાં મોટા હોય છે, જેથી શું કરે છે તો કે પાસળના પગથી એ કૂદકો મારી શકે એટલે કે કૂદી પણ શકે છે એવા અનુકૂલન ધરાવે છે. તો શું કીધું? તેડપોલ રૂપાંતર પામીને શેમાં ફેરવાઈ જાય તો કે પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. હવે આપણે જોઈએ તો કેટલાક વિશેષ પરિવર્તનોથી ક્યારે ટેડપોલ પુખ્તમાં ફેરવાય? તો કે કેટલાક વિશેષ પરિવર્તનોથી સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ અથવા તો મેટામોર્ફોસિસ કહે છે. ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર થવું, દેડકાના ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને શું કહેવાય? કાયાંતરણ કહે છે. તમને પૂછવું હોય કાયાંતરણ એટલે શું? તો કે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. હવે આપણે જોઈએ કે આ ટેડપોલ છે બરાબર, હવે આ રૂપાંતરણ પામતા પામતા શેમાં ફેરવાઈ જાય છે? તો કે પુખ્ત દેડકામાં, યંગ ફ્રોગ એટલે કે પુખ્ત દેડકો એમાં ફેરવાઈ જાય છે. તો એ જે આખી રૂપાંતર થવાની ક્રિયા છે ટેડપોલમાંથી પુખ્ત થવાની, તો એ આખી ક્રિયાને શું કહેવાય? કાયાંતરણ, કે જેને આપણે મેટામોર્ફોસિસ પણ કહી શકીએ છીએ. હવે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ? શું તમે વિચારી શકો કે આપણું પણ કાયાંતરણ થાય છે? હવે આપણે જોઈએ કે જો આ તમારા પાઠ્યપુસ્તકમાં નથી પણ થોડીક માહિતી મળીએ કે આ જે ટેડપોલ છે એમાં થાઇરોક્સિન ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ન થાય તો આ ટેડપોલ છે એ દેડકામાં રૂપાંતરણ થતો નથી, એટલે કે કાયાંતરણ છે એ પ્રક્રિયા થતી નથી. ક્યારે? તો કે દેડકામાં થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ ન થાય તો ટેડપોલ છે એ ટેડપોલ જ રહે, દેડકામાં રૂપાંતરણ પામી શકતો નથી. આ જે કાયાંતરણ કોના કારણે થાય? તો કે કેટલાક વિશેષ પરિવર્તનોથી. તો એ થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ થાય જેના કારણે છે એ ટેડપોલ છે એ દેડકામાં રૂપાંતર પામે છે, જેને આપણે કાયાંતરણ કહીએ છીએ. હવે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. હાથ પગ નાક આંખ બધા જ અંગો છે એ શિશુમાં પણ જોવા મળે છે જેવા પુખ્તમાં જોવા મળે છે. પરંતુ રેશમના કીડા અને જે ટેડપોલ
જેને આપણે દેડકાનું બચ્ચું કહીએ છીએ. તો એમાં છે ટેડપોલ અને પુખ્ત દેડકામાં છે એ સમાન લક્ષણો જોવા મળતા નથી. તો આ હતું દેડકાનું કાયંતર. તો આપણે ફરી એક વખત નજર કરીએ ફટાફટ. તો કે દેડકા છે એ કેવા છે? તો કે અંડપ્રસવી. કેમ? તો કે એ ઈંડા આપે છે. અને તે કેવું ફલન કરે છે? પાણીમાં ફલન કરે છે અને બાહ્ય ફલન કરે છે. હવે આપણે જોઈએ, હવે દેડકા છે એ અંતઃફલન પણ કરે છે. અંતઃફલન કરે છે અને બાહ્ય ફલન પણ કરે છે એવું આપણે કહી શકીએ. હવે જો બાહ્ય અંતઃફલન કરે તો આ જે પાણીમાં વનસ્પતિ હોય તો એની ઉપર શું થાય? તો કે ઈંડા છે છોંટી જાય છે અને એમાંથી ઈંડામાંથી ટેડપોલ છે એ બહાર આવે છે. ત્યારબાદ ટેડપોલનું શું થાય? તો કે એને ટેડપોલનું કાયંતરણ એટલે કે ધીમે ધીમે છે એ પુખ્ત દેડકામાં રૂપાંતરણ થાય. એ જ આખી પ્રક્રિયા છે જેને આપણે કાયંતરણ કહીએ છીએ. તો કે દેડકો આ પ્રકારના પ્રાણીનું અન્ય એક ઉદાહરણ છે જે અંડપ્રસવી છે. હવે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાનું નિરીક્ષણ કરો. તમામ તબક્કા છે એ જોવાના છે. જેમ કે ઈંડા, ત્યારબાદ એ ટેડપોલ અથવા તો લાર્વા બને છે અને પુખ્ત બને છે ત્યાં સુધીની અવસ્થા અથવા તો તબક્કા છે ત્યાં સુધી આપણે જોવાનું છે. હવે શું તમે વિચારી શકો કે કોઈ દિવસ આ ટેડપોલ છે એક પુખ્ત દેડકો બની જશે? તો આપણે એ જોવાનું છે. તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા છે એ પુખ્ત રેશમના કીડાની ખૂબ જ અલગ દેખાય છે. હવે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. જો પુખ્તમાં ન જોવા મળે એવા નવજાતમાં જોવા ન મળે તો પછી ટેડપોલ અથવા ઈયળ છે ત્યારબાદ શું થાય છે? તો એ કેવી રીતે પુખ્તમાં પુખ્ત જેવા છે એ રૂપાંતરણ પામે છે? ઈયળમાંથી કેમ રેશમનો કીડો બને છે અને ટેડપોલમાંથી કેવી રીતે દેડકો બને છે? હવે તમે એક સુંદર ફૂદા એને અંડઘરમાંથી બહાર નીકળતા જોયા છે. હવે ટેડપોલ છે એ રૂપાંતરણ પામીને એટલે કે એમાં ધીમે ધીમે તબક્કા જેમાં આખું પરિવર્તન આવે છે એના શરીરમાં એટલે કે રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ એ પુખ્તની જેમ કૂદી શકે છે અને તરી પણ શકે છે. હવે કેટલાક વિશેષ પરિવર્તનોથી શરીરમાં કેટલાક વિશેષ પરિવર્તનથી ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયંતરણ કહે છે અથવા તો મેટામોર્ફોસિસ કહે છે. હવે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે? શું તમે વિચારો છો કે આપણું પણ કાયંતરણ થાય છે? મનુષ્યમાં જન્મથી જ નવજાત શિશુ પુખ્ત જેવા શારીરિક અંગો એટલે કે હાથ પગ નાક કાન જે કંઈ હોય છે એ આવેલા હોય છે. તો આ હતું દેડકાનું કાયંતરણ અથવા તો દેડકાનું જીવનચક્ર. તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો લિંગી પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓ જોડાઈને ફલન થઈને યુગ્મનસ થઈને શું થાય છે? તો કે ભ્રૂણ છે એ વિકાસ પામીને ગર્ભમાં પરિણમે છે અને બચ્ચો છે એ તો અંડપ્રસવી કેટલાક પ્રાણીઓ છે ઈંડાને બહાર કાઢે છે અથવા તો અપ્રત્યપ્રસવી જે કે સીધા જ બચ્ચાને જન્મ આપે છે એવા પ્રાણીઓ એ રીતે છે એ લિંગી પ્રજનનથી છે એ જીવનચક્ર હાલતું હતું. હવે આપણે જોવાનું છે કે કેટલાક પ્રાણીઓ છે એ અલિંગી પ્રજનન કરે છે જેમાં આપણે ઉદાહરણ તરીકે જોવાનું છે હાઇડ્રા અને અમીબા. તો કે કઈ રીતે આવા પ્રાણીઓ છે અલિંગી પ્રજનન કરે છે? તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. અસ્તુ.